વનવાસી વિસ્તારમાં બાળકોને ભણવા માટે સરકાર કરોડ રૂપિયા ખર્ચી રહી છે. આ નાણાંનો ખર્ચ માત્ર કાગળ ઉપર જ થઈ રહ્યો હોય તેવો નક્કર કિસ્સો છોટાઉદેપુર પંથકમાં બહાર આવે છે. છોટાઉદેપુર જિલ્લાના કિકીવાડા સ્કૂલના વિદ્યાર્થીઓને 7 વર્ષથી શિષ્યવૃત્તિ રકમ જ મળી નહીં હોવાની વિગતો બહાર આવી છે. સરકાર તરફથી એસટી વિદ્યાર્થીઓ 1100 અને એસસી વિદ્યાર્થીઓને 1800 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય છે. આ વિસ્તારમાં ભારે ચકચારી બનેલા આ કિસ્સાને મળતી વિગતો અનુસાર કિકાવાડા ગામે ધોરણ 1-8 સુધીના વર્ગો સાથે એક શાળા કાર્યરત છે, જેમાં આજે પણ 203 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને 2012થી સરકાર દ્વારા આપવામાં આવતી શિષ્યવૃત્તિની કોઈ જ રકમ મળી નથી તેવા આક્ષેપો આજે વાલીઓએ કર્યા હતા. આજે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વાલીઓ એકઠા થઈ ગયા હતા. તેઓએ આ મુદ્દાને ધ્યાનમાં લઈને ભારે હોબારો મચાવ્યો હતો. કેટલાક વાલીઓએ આ મામલે જણાવ્યું હતું કે 2012થી શિષ્યવૃત્તિ મળતી નથી તે અંગેની શાળામાં પણ વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી. 2015ની સપ્ટેમ્બર મહિનાની તારીખે 22મીના રોજ તો છોટાઉદેપુર મામલતદારને પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તેનો પણ આજ સુધી કોઈ જ જવાબ મળ્યો નથી. અલબત્ત બાળકોને શિષ્યવૃત્તિ મળી નથી તેવું શાળામાં 19 વર્ષથી શિક્ષક તરીકે નોકરી કરતા રાકેશભાઈ રાઠવાએ સમર્થન આપ્યું હતું. કિકાવાડા પ્રાથમિક શાળા ઉપર વિદ્યાર્થીઓ અને વાલીઓ એકત્રિત થયા હોવાની જાણ થતાની સાથે જ શાળાના આચાર્ય શાળા છોડીને જતા રહ્યા હતા. વાલીઓ એવો પણ ફરિયાદ કરી હતી કે શાળાના વિકાસ અર્થે દર વર્ષે સરકાર દ્વારા ફંડ આપે છે, તેનો પણ કોઈ ઉપયોગ થતો નથી. છેલ્લા 6 વર્ષથી શાળાના આચાર્ય તરીકે રાઠવા ફૂલસિંહભાઈ કનલભાઈ જ ફરજ બજાવી રહ્યા છે. તેઓ પણ કિકાવાડામાં જ રહે છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ 2017 અગાઉ રોકડમાં આપવામાં આવી હતી, તો એ રકમ ક્યાં ગઈ એ પણ પ્રશ્ન આજે ઊભો થયો હતો. તેઓએ જણાવ્યું હતું કે સરકારના નિયમો મુજબ નવા સુધારા પ્રમાણે એસટી વિદ્યાર્થીઓ હોય તેને રૂપિયા 1100 અને વાલ્મીકિ એસસી હોય તો રૂપિયા 1800 જેટલી શિષ્યવૃત્તિ મળે છે. અગાઉ રકમ ઓછી મળતી હતી, પરંતુ છેલ્લા 7 વર્ષથી વિદ્યાર્થીઓના હાથમાં કોઈ જ રકમ આવી નથી. આ અંગે કિકાવાડા ગામના જીતુભાઈ ફૂલસિંહભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે અમારા ગામના વિદ્યાર્થીઓને 2012થી 2019 સુધી શિષ્યવૃત્તિ મળી નથી, જે બાબતે અમે નિયમિત આચાર્યને રજૂઆત કરતા રહ્યા છીએ તે અંગે પણ આજ સુધી કોઈ જ પરિણામ મળ્યા નથી. આ જ ગામના કરશનભાઈ રાઠવાએ 7 વર્ષથી શિષ્યવૃત્તિ ગાયબ થઈ ગઈ છે જેની તપાસની પણ માંગણી કરી હતી. કિકાવાડા પ્રાથમિક શાળાના આચાર્ય ફૂલસિંહભાઈ રાઠવાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ઘણા વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ અંગે બેંકમાં ખાતા ખોલાવ્યા નથી. 2016 અને 2017માં શિષ્યવૃત્તિની રકમ ઓછી આવી હતી, પરંતુ પાછલા વર્ષની શિષ્યવૃત્તિની રકમ અંગે કોઈ ખુલાસો કર્યો ન હતો. આદિવાસી બક્ષી પંચ અને વાલ્મીકિ વિદ્યાર્થીઓને સરકાર તરફથી શિષ્યવૃત્તિની રકમ સહાયરૂપે મળે છે. આ એ 7 વર્ષના ક્યાં ગયા તેની તપાસ જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક કરવી જોઈએ તેવી સ્થાનિક લોકોએ માંગણી કરેલ હતી. અલ્લારખા પઠાણ, ZSTV, નસવાડા. આજે વાલી મિટિંગનું આયોજન કર્યું હતું અને વાલી મિટિંગમાં શિષ્યવૃત્તિના મુદ્દાની ચર્ચા થઈ હતી. અંતે સાહેબે શિષ્યવૃત્તિના ચર્ચા પછી એ અમને પૂછ્યા વગર મિટિંગમાં જવું એમ કરીને જતા રહી. વાલીઓને કશું જવાબ નહીં આપ્યો, જતા રહીએ. વાલીઓ સાહેબ અમને કીધા વગર જતા રહીએ.